નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 26 જૂન 2024. આજના સાંજના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છતાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળો હોવા છતાં પણ વરસાદ પડતો નથી, તો આજે રાત્રે તેમજ આવતીકાલે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સૌરાષ્ટ્રની એકદમ નજીક પહોંચી છે, ત્યારે ગુજરાત ઉપરથી પસાર થશે. ગુજરાતમાં 27, 28, 29, 30 પહેલી બીજી સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોઈએ સંપૂર્ણ અપડેટ, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં આપણે વાત કરીએ, અત્યારે જે સિસ્ટમ છે તે અહીં અરબી સમુદ્રની અંદર છે. આ જે સિસ્ટમ છે તે અત્યારે કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે, જેમાં પોરબંદર આજુબાજુના વિસ્તારો હોય, ગોંડલ, રાજકોટ આજુબાજુના, જામકંડોરણા આજુબાજુના વિસ્તારો હોય, જૂનાગઢ પંથક, વિસાવદર આજુબાજુના વિસ્તારો અને વેરાવળ, ઉના આજુબાજુના વિસ્તારો, રાજુલા સુધીના કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કચ્છના વિસ્તારોની આપણે વાત કરીએ તો ખાસ કરીને લખપત, ખાવડા, નલિયા, ભુજ, માંડવી અને ગાંધીધામમાં અત્યારે વરસાદ પડી શકે છે, તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આબુરોડ, પાલનપુર, ખેડબ્રહ્મા સહિતના જે વિસ્તારો છે, જેમાં અંબાજી આજુબાજુના વિસ્તારો જે છે, આ બધા વિસ્તારો તેમાં ભારેથી અતિભારે વરસાદ પણ એકાદ બે સ્થળોએ ખાબકી શકે છે. આજે રાત્રિની અપડેટ જોઈ તો રાત્રિના સમયે પણ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો સુઈગામ, પાલનપુર, અંબાજી, આબુરોડ તેમજ મધ્ય ગુજરાતમાં દાહોદ અને ગોધરા પંથકની અંદર વરસાદ જોવા મળશે. આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને વહેલી સવારે 8-9 વાગ્યાના સમયગાળામાં પણ પોરબંદરના વિસ્તારો, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લાના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે. આવતીકાલે બપોરે 12-1 સમયગાળામાં સૌથી વધારે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્ર ઉપર અસર કરશે, એટલે કે ત્યાંથી પસાર થશે ભેજના પવનો વચ્ચે અને ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે. સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના વિસ્તારો, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ વેરાવળ, ઉના, મહુવા, રાજુલા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા સહિતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સાંજના 5-6 વાગ્યાની અપડેટ જોઈએ, સૌરાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે. વેરાવળ, ઉના, મહુવા, રાજુલા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા પંથક, ધારી, વિસાવદર, તુલસીશ્યામ તેમજ રાજુલા આજુબાજુના વિસ્તારો અને કેશોદ, બગસરા, અમરેલી, સાવરકુંડલા તેમજ જેતપુર, ગોંડલ, જસદણ, ગઢડા, વલભીપુર, શિહોર, બોટાદ જિલ્લો, રાણપુર, ચોટીલા, ધંધુકા, બરવાળા, રાજકોટ, શાપર, વેરાવળ અને મોરબી, સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોમાંથી સિસ્ટમ પસાર થશે. રાત્રે 8-9 વાગ્યા સુધી આ સિસ્ટમ જામનગર આજુબાજુ, સલાયા, જામનગર, મોરબી, રાજકોટ તેમજ ગોંડલ, ચોટીલા અને કચ્છના વિસ્તારોમાં માંડવી, ગાંધીધામ આજુબાજુ પહોંચી જશે. જે રાત્રિના સમયે એટલે કે 2-3 વાગ્યાના સમયગાળા 28 તારીખે વહેલી સવારે ખાવડા, રાપર, ગાંધીધામ, ભુજ, માંડવી, નલિયા આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. 28 તારીખની વાત કરીએ તો 28 તારીખમાં પણ સમગ્ર કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ ચાલુ રહેશે, તો ખાસ કરીને આવતીકાલથી લઈ અને પહેલી 2 જુલાઈ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ યથાવત રહેશે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સાંજના 7:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીએ નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત.